નેક્સ્ટ આગળ જો આ પ્રકારના એમસીક્યુ સોલ્વ કરવા એ સરળ છે, પણ થોડુંક સામાન્ય ગાણિતિક કાર્ય, મેથેમેટિકલી કાર્ય કરવાનું. ઓ રુધિર જૂથ ધરાવતી માતાના બાળકનું રુધિર જૂથ પણ ઓ છે, એટલે માતા ઓ બાળકે ઓ અને એ બી રુધિર જૂથ ધરાવતો એક માણસ તેના પિતા હોવાનો દાવો કરે છે. એ બી રુધિર જૂથ ધરાવતો જે પુરુષ છે એ આ બાળકનો પિતા છે એવું એ દાવો કરે છે. તો આ પિતા હોવાની શક્યતા એ બી. હવે જોજો, પહેલે તો એના જનીન પ્રકાર લખી નાખવાના. ઓ રુધિર જૂથનો જનીન પ્રકાર શું? સ્મોલ આઈ સ્મોલ આઈ. બાળક ઓ છે તો એનો જનીન પ્રકાર સ્મોલ આઈ સ્મોલ આઈ. અને પિતા એ બી છે, પિતાનું રુધિર જૂથ એ બી છે, એટલે એનો જનીન પ્રકાર આઈ એ આઈ બી. માતામાં જે અંડકોષ સર્જાય એ બધા અંડકોષમાં જનીન કયું હોય? સ્મોલ આઈ. પિતામાં જે શુક્રકોષ સર્જાય એમાં 50% શુક્રકોષમાં અને 50% શુક્રકોષમાં, એટલે 50% આઈએ વાળા અને 50% આઈ બી વાળા. હવે આ શુક્રકોષ વડે આ અંડકોષનું ફલન થાય તો આઈ એ સ્મોલ આઈ બને. એ અહીંયા મેચ નથી થતું. પછી આ શુક્રકોષ વડે આ અંડકોષનું ફલન થાય તો આઈ બી સ્મોલ આઈ બને. એ પણ અહીંયા મેચ નથી થતું. અને માટે દાવો કરનાર પુરુષ એ આ સેટમાં બાળકનો પિતા નથી. જો માતા સાચી છે પરંતુ પિતા ખોટા છે, એટલે આ આન્સર એનો થશે વિકલ્પ સી, કારણ કે અહીંયા મેચ નથી થતું. ઓકે, નેક્સ્ટ આગળ.